હવે આપણે લાસ્ટ સેશનમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ સ્પીચ વિશે જે બેઝિક ઇન્ફોર્મેશન મેળવી હતી, જેની અંદર ડાયરેક્ટ સ્પીચ શું છે, ઇનડાયરેક્ટ સ્પીચ શું છે, કેવા પ્રકારના ફેરફાર થાય, એમાં ત્રણ પ્રકારના ફેરફાર વિશે આપણે અભ્યાસ કર્યો હતો, ચેન્જ ઓફ ટેન્સીસ, ચેન્જ ઓફ પ્રોનાઉન્સ એન્ડ ચેન્જ ઓફ ટાઈમિંગ વોર્સ. હવે આજે આપણે આ સેશનની અંદર ડાયરેક્ટ સ્પીચ ના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવવું તેનો અભ્યાસ કરીશું. જુદા જુદા પ્રકારના વાક્યોમાં સૌથી પહેલા આપણે આજે એસર્ટિવ સેન્ટેન્સની વાત કરીએ, વિધાન વાક્ય. વિધાન વાક્યને આપણે એટલે કે ડાયરેક્ટ સ્પીચનું જે વિધાન વાક્ય હોય ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવવામાં આવે છે. સૌથી પહેલા તો આપણે વિધાન વાક્ય કોને કહેવાય, તો વિધાન વાક્ય જે રિપોર્ટેડ સ્પીચની અંદર જે અવતરણનો વાળા વાક્ય શરૂઆતમાં અહીંયા કરતા વિભક્તિ આઈ આપ્યો, વી આપ્યો, યુ, વી, સી, ઈટ, તે આપ્યું, તો કોઈ નામ પણ આપ્યું હોય, માયા, હા, રૂપા, એવું નામ પણ આપી શકે, અને વાક્યની અંતે તમને પૂર્ણ વિરામ આપો તો આને આપણે વિધાન વાક્ય કહીશું. મિત્રો યાદ રાખજો, વિધાન વાક્ય, કારણ કે ઘણા બધા વાક્ય શીખવાના છે આપણે, હવે પરીક્ષામાં બધા મિક્સઅપ થઈ જાય, તો સૌથી પહેલા આપણે વાક્યનો પ્રકાર ઓળખવો પડે. વી હેવ ટુ આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ ફર્સ્ટ. ઓકે, તો વિધાન વાક્યનું વિધાન વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં થી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે કેવા પ્રકારના ફેરફાર થાય. સૌથી પહેલા તો રિપોર્ટિંગ વર્બ, એટલે ટૂંકમાં આપણે આ રીતે કહીશું, રિપોર્ટિંગ વર્બ એટલે જે કે મોહન સેડ ટુ માયા, આને રિપોર્ટિંગ વર્બ કહેવાય, જે આપણે અગાઉ ભણી ગયા છે. તો રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુ બરાબર, આ સેડ ટુ નું શું થશે, ટોલ્ડ થશે, શું થશે, ટોલ્ડ. પછી કનેક્ટ એટલે સંયોજક, સંયોજક ધેટ નું, એટલે સંયોજક કે આપણે જ્યાં અલ્પવિરામ અવતરણ ચિહ્નો છે ત્યાં આપણે સંયોજક મૂકીશું. પણ રિપોર્ટેડ સ્પીચ જેમાં આર ડોટ એસ પી જેને અવતરણ ચિહ્નો વાળું વાક્ય આપ્યું છે એને આપણે શું કહીશું, રિપોર્ટેડ સ્પીચ. તો રિપોર્ટેડ સ્પીચ ની અંદર કારના ફેરફાર, સર્વનામના ફેરફાર અને સમયસૂચક શબ્દોના ફેરફાર થશે. તો આપણે આપણા વાક્યનો અભ્યાસ કરીએ મિત્રો, સમજો બરાબર. વિધાન વાક્ય પહેલા એને ઓળખવાનું છે, ઓળખ્યા પછી વિધાન વાક્યને આપણે આઈડેન્ટિફાઈ કર્યું પછી જે સહિત બરાબર આપણે ટોલ મૂકીશું, સંયોજક ધેટ મૂકીશું, અને જે રિપોર્ટેડ સ્પીચના વાક્યની અંદર કારના ફેરફાર, સર્વનામના ફેરફાર અને સમયસૂચક શબ્દોના ફેરફાર થશે. ચાલો પેલું વાક્ય જોઈએ મિત્રો, મોહન સેડ ટુ માયા આઈ એમ નોટ એટ હોમ ટુડે. આ વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ, મોહન, હવે જો સેડ ટુ, સેડ ટુ શું થશે, ટોલ, મોહન ટોલ, સાંભળવાનું કોણ છે, માયા, અલ્પવિરામ અવતરણ ચિહ્નોની જગ્યાએ ટેટ, ક્લિયર, મોહન ટોલ્ડ માય ધેટ. હવે આઈ નું સર્વનામ કોના પ્રમાણે બદલાય, બોલનાર પ્રમાણે બદલાય, આઈ ના સર્વનામ કોના પ્રમાણે બદલાશે, બોલનાર, બોલનાર કોણ છે, મોહન, મોહન એટલે પુરુષ જાતિ માટે હી, આઈ નું શું થયું, હી. હવે કાર બનો એની જાનું ઉત્તર વોઝ કે વોર, તો હી ની સાથે વોર, હી વોઝ નોટ એટ હોમ. હવે ટુડે સમયસૂચક શબ્દ છે, ટુડે નું શું થાય, કોષ્ટક યાદ કરો, ધેટ ડે, ટુડે નું શું થશે, ધેટ, કયા કયા ફેરફાર થાય, સી ટુ બરાબર ટોલ, અલ્પવિરામ અવતરણ સંયોજક ધેટ, આઈ નું બી, એમ નું શું થયું, વોઝ, અને ટુડે નું શું થયું, ધેટ. તો ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય આવું થયું, મોહન ટોલ્ડ માયા ધેટ હી વોઝ નોટ એટ હોમ ધેટ ડે. બીજું વાક્ય જો, હી સેડ ટુ મી I do not like to read a novel. જો વિધાન વાક્ય શરૂઆતમાં શું લેજો, I, વાક્યને અંતે પૂર્ણ વિરામ, આ વિધાન વાક્ય છે. જો મિત્રો નું he said to નું told વિધાન વાક્યમાં me સંયોજક that he told me that, I કોણ આપણે માને, બોલનાર, બોલનાર કોણ છે, he, તો he આપણે અહીંયા વિકાર બોલો, ચલો do not નું ભૂતકાળ છે, did not, did not like to read a novel. શું ફેરફાર થયા, say to ની જગ્યાએ told, સંયોજક that, I નું શું થયું, he, do not know, did not like to read a novel.
नेक्स्ट सेंटेंस जो मित्रों, जग से टू जागृति यू कैन नॉट ब्रिंग माय नोटबुक विधान वाक्य जो शुरुआत में यू आयु वाक्य ने अंदर पूर्ण विधान तो विधान वाक्य ऐसा किस सेंटेंस है अब इन्हें आप रहे इन द नेक्स्ट स्पीच में फिर जो जग से टू जो जो है टोल्ड जग टोल्ड जागृति चलो अल्प विराम तो जी लिखे कनेक्टिव है यू कौन आ रहा है यू नो सर्वनाम सा बना रहा यू यू योर योर योरसेल्फ मतलब योरसेल्फ आ गया सर्वनाम सा बना प्रमाणे तो सा बना कौन जागृति यहां बोलना जगत से सा बना जागृति तो जागृति ने सी जाती है सी पुरुष स्त्री जाति हो गई तो स्त्री जाति का सर्वनाम जुई जाते तो जागृति माने यहां सी कार बदलो चलो कैन नॉट कूड शी कूड नॉट ब्रिंग ओ माय माय को सर्वनाम आई मी माय माय माइसेल्फ बोलना प्रमाण है जगत आई मी माय तो जगत ले ही ही हिम हिज हिज नॉट बुक हिज शुभ व्यवहार है जो सही तो उस दायु टोल संयोजक सो आप यू देयर यू नीड जगह शी कैन नो कूड ड्रिंक और माय नीड जगह सो दायु इज ओके अब नेक्स्ट सेंटेंस जो रानी सही टू राज आई डिड दिस सम विदाउट हेल्प ऑफ माय फादर तो विधान वाक्य जो यहां शुरुआत आए फुल स्टॉप એટલે એસર્ટ સેન્ટેન્સ વિધાન વાક્ય ચલો જોઈએ રાની ટોલ राज संयोजक दैट सिंधु सुदयु टोल अल्पना ने दैट आई कोना प्रमाणे रानी स्त्री जाति छे माटे शी चलो कार और को डील करो कार से भूतकाल डील ये एक्शन छे क्रिया पद छे હવે ડીડ નું પાસ્ટ પાર્ટિસિપલ ડન થશે પણ પૂર્ણ ભૂતકાળ સાથે હેડ લેવું પડશે એટલે હેડ ડન મિત્રો ધ્યાન રાખજો અહીંયા ડીડ ભૂતકાળ છે તો ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય એટલે પૂર્ણ ભૂતકાળનો સાથે હેડ લેવું જ પડે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે ડીડ નું ડન પણ સાથે એટલે હેડ ડન ધીસ નો ધેટ સમ વિધાઉટ હેલ્પ ઓફ માય કોના પ્રમાણે માય બોલના પ્રમાણે રાણી રાણી એ સ્ત્રી જાતિ તો સ્ત્રી જાતિને સરળમ યાદ કરો જો તો આઈ મી માય ત્રીજું કાણું છો તો શીનું ત્રીજું કાણું શી હર હર હા વિધાઉટ હેલ્પ ઓફ હર ફાધર હિયર લાસ્ટ વન देव सही टू देवी का यू वर एब्सेंट यस्टरडे तो विधान वाक्य शुरुआत में जो यू अच्छा फुल स्टॉप छे चलो देव सही टू नो टोल देवी का कनेक्टिव दैट यू कौन प्रमाणे साबरण साबरण कौन से देवी का ले शी प्रमाणे शी यू नो सुधा यो शी वॉज वन याद करो कार बनो वॉज वन नो हैड बीन शी हैड बीन एब्सेंट यस्टरडे नो सुधर से द प्रीवियस डे अथवा द डे बिफोर द प्रीवियस डे अथवा द डे बिफोर पर लगी शकाय ओके तो यहां से एक तुम सुधर मित्रों टोल्ड अल्पविराम और तो जगह से सुपियू दैट यू सांबरा देवी का रशी वाज और नो एंड बीन एब्सेंट यस्टरडे नो द प्रीवियस डे पर मुक्ति शकाय अथवा द डे बिफोर पर मुक्ति तो मित्रों यह तो विधान वाक्यो क्लियर है तो विधान वाक्यो नो जैसे डायरेक्ट स्पीच में इनडायरेक्ट स्पीच में रूपांतर के लिए केवा प्रकार का फेरफार है व्हाट इज वर्ब मा शू થાય છે કનેક્ટિવ શું આવે અને રેકોર્ડેડ સ્પીચ ની અંદર જે ત્રણ કોષ્ટક આપણે યાદ કર્યા છે આગળ કારના ફેરફાર સર્વનામના ફેરફાર અને સમયસર શબ્દોના ફેરફાર થાય છે મિત્રો હવે વધારે પ્રેક્ટિસ કરી આપણે ની તો વધારે વાક્ય લઈએ તો તમને વધારે ક્લિયર થશે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ જેટલો મહાવરો કરીએ મિત્રો એટલું પાકું થાય હવે એક વિધાન વાક્ય આપણે એસર્ટિવ સેન્ટેન્સ
વાક્ય આપણને આપ્યું છે સરલા સેડ ટુ વસન આઈ બ્રોટ યુ હિયર ઇન ધીસ ટાઉન ટુ શો યુ ધ મ્યુઝિયમ હવે વિધાન વાક્ય જોઈએ સર્વશનાદી ને આઈ પૂર્ણ વિરામ વિધાન વાક્ય હવે આને આપણે ફેરવીશું આપણા નિયમ પ્રમાણે શું થશે જો સરલા સીટનો ટોલ્ડ વસન ઓકે ક્લિયર સરલા સેતુ વસન તો સેતુ શું કર્યું ટોલ્ડ ચલો અલ્પવિરામ અવતરણચિહ્ન જગ્યાએ સંયોજક શું આવશે તે ચલો હવે સર્વનામ બદલવાનું હોય આઈ સર્વનામ બોલનાર પ્રમાણે સરલા એટલે સ્ત્રી જાત એટલે શી ચલો બ્રોટ કરો બ્રોટ એ ભૂતકાળ છે બ્રિંગ નું ભૂતકાળ બ્રોટ અવ બ્રોટ ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળમાં જવું પડશે એટલે સાથે ખાલી કેટ લેવાનું છે કે હેડ બ્રોટ હેડ બ્રોટ ક્લિયર બ્રોટ નું શું થયું હેડ બ્રોટ થયું યુ કોના પ્રમાણે સાંભળનાર પસંદ એટલે વસંત પુરુષ જાતિ છે માટે હિના સર્વનામ પ્રમાણે અહીંયા યુ એ કર્મ વિભક્તિ છે તો અહીંયા વસંત ઈ તો હિની કર્મ વિભક્તિ થશે હિમ શું થયું હિમ જો યુ માં મિત્રો ધ્યાન રાખજો યુ કર્તા વિભક્તિ તરીકે હોય તો એને એની કર્તા વિભક્તિ વસંતની હિ આવે પણ અહીંયા વસંત માટે જે યુ વપરાય ક્રિયાપદની પાછળ છે માટે કર્મ વિભક્તિ છે તો આપણે હિની કર્મ વિભક્તિ હિ મૂકવી પડે ચલો હિયર નું there in this room there down to show હવે જો યુ પણ ક્રિયાની પાસે છે એટલે કર્મ વિભક્તિ છે વસંત પ્રમાણે વસંત એટલે પુરુષ જાતિ હી તો હીની કર્મ વિભક્તિ શું થશે હિમ હિમ ધ મ્યુઝિયમ ક્લિયર say to the toll collective that I am she brought no head brought you know him here and there this to that and yeah you know him ata phir karta hai direct kitna baat nahi direct kis mo pe kare aaj ki control like karela shabd ko bahut dhyan dijo jo biju baat hai the conductor said to me I have given your ticket vidhan baat hai jo I पूर्ण विराम चलो मित्रों द कंडक्टर चलो सीट टू विधान वाक्य में टोल सांभरना मी कंडक्टर टोल मी चलो अल्प विराम अवतरण अवतरण जगह शू आवशे कनेक्टिव टेक्स्ट चलो आई को प्रमाण बोल कंडक्टर ऊर्जा तेरे ही हैव इन द भूतकाल हेड given you kona pramane sambharnar ave you kriya pad ni pachhad karma vibhakti aave ave mi e karma vibhakti che to sidhu mi j aavshe mi no je karta vibhakti aai to karta vibhakti aai to karma vibhakti mi to ya you karma vibhakti mate mi aavshe or clear say to no told connecting that I in jagya he have in jagya had you need jagya me calmly say to Walekar I don't like to bat in the middle vidhan vakya jo shuruat I full stop to vidhan vakya ma say to no calmly told Walekar સે ટુ શું થયું કોડ કનેક્ટિવ ધેટ તો આઈ પણ આ પ્રમાણે કામલી કામલી પ્લેયર છે સચિન સાથે રમેલો ખેલાડી છે પ્લેયર છે ક્રિકેટ પ્લેયર છે તો કામલી હી હી ડુ નોટ કાર વાલા તો ડુ નોટ વર્તમાન કાળનો ભૂતકાળ ડીડ નોટ લાઈક ટુ બેટ ઇન ધ મિડલ શું ફેરફાર છે સેટ ટુ નો ટોલ કનેક્ટિંગ ધેટ આની જગ્યાએ હી ડુ નોટ નો ડીડ નોટ લાઈક ટુ બેટ ઇન ધ મિડલ એના પછી નું શી સેટ ટુ હર હસબન્ડ યુ કેન નોટ યુઝ મની ધીસ વે જોજો યુથી શરૂઆત છે ફૂલ સ્ટોપ છે વિધાન વાક્ય છે ચલો બોલો મિત્રો શી ટોલ્ડ હર
फर्स्ट वन सही प्रूव शुरू है यू कनेक्टिव दे चलो यू कौन सांभरना फर्स्ट पर फर्स्ट पर ले पुरुष जाते अरे ही यू नो शुरू है यू ही कैन नॉट कर बोलो तो कूड नॉट यूज मनी दिस नो दैट वे सुफेर पर सही तुम टोल कनेक्टिंग दैट इन जगह ही कैन नॉट तो कूड नॉट और दिस नो शुरू है यू लास्ट सेंटेंस मित्रों पर बीजा वाक्य तुम्हारा प्रैक्टिस में घर ही करवाने के बारे मौली सेड टू निराली आई मेट यू मेट सॉरी योर फादर इन द लाइब्रेरी मौली सेड टू निराली आई मेट योर फादर इन द लाइब्रेरी विदार वाक्य जो आई फुल स्टॉप चलो इनडायरेक्ट स्पीच चलो मौलिक टोल्ड निराली संयोजक दैट आई कोना प्रमाणे मौलिक ले ही चलो मैट मीट नु खुद का से मैट तेरे पूर्ण खुद का मतलब ले हेलमेट हाँ हेलमेट योर निराली प्रमाणे निराली स्त्री जाते यू योर त्रिजु खानों से तो नीरा ने सी सिंधु त्रिजन सी हर हर ले हर फादर योर नीचे गेस हो यो हर फादर इन द लाइब्रेरी मित्र खबर पड़े थे ना आ लगता है जो अगर ना जो पुस्तक तमे तैयार करे आ सके अने जो तमे जो गाइडलाइन आपने तो फॉलो कर सो तमे तो 100% तमने रिपोर्टेड स्पीच आवर सेट रिपोर्टेड स्पीच इज वेरी इजी बहुत सरल से मित्रों पर ध्यान रखना से पुस्तक तैयार करना से ना वाक्य नो महावर जितना वधार है वाक्य नो तुम्हें प्रैक्टिस कर सो एक जड़ भी तुम ना रस अरे तो इंग्लिश में क्या वचन है प्रैक्टिस मेक्स अ मैन परफेक्ट महावर करवा थी मानस कढ़ा है अब ये ना पसी मित्रों जो पांच वाक्य मैं तुमने करा रहे हैं अब ये पची ना नीचे ना वाक्यों से हम तुमने ये स्क्रीन ऊपर आते ला चें कि ने ऊपर लाओ से जरा ये वाक्य तुम्हारे घरे थी प्रैक्टिस में करवाना चाहिए इसलिए ये वधा रे क्लियर कर सकते मारो जो और ये छो लसी सेवल एट नाइन टेन आ वाक्य तो नंबर आओ पर जो जो मित्रों करा पर अब पांच वाक्य अब ये थी अग्गिया भी तुमने एपिसोड नो बनावा कीजो जितलो वधु प्रैक्टिस तमे करशो एटू जड़ती तमने आवडशे पछी 70 थी सत्तर थी बीस शांति जो मित्रों शांति की बात क्यों कर रहे हैं समझ में आ जाए जहां जरूरत पड़े ते कोष्टक में फिर कोष्टक में याद करो बराबर जितनो तो काटे थे रिपोर्टेड स्पीच वालों बात के जब पाचन पेनी अंदर थी तेरे सर्वनाम कारण समय से शब्दों ना फेर पार करवा जी हम बहुत ध्यान रख पाऊं जी राइट यहां तो बजा में विधान वाक्य से टू टोल्ड अस थवा हूं दर एक वाक्य के अंदर पर पाछळना वाक्य के अंदर तुम्हारे कारण सर्वनाम ना और समय से शब्दों ना फेर पार करवा बहुत ध्यान काजी रख पाने से तो 20 सुधी वाक्य जो है अब 21 के नीचे आ गए 21 की 25 टोटल 25 वाक्य में मतलब पांच वाक्य हुए तुमने यहां में करा रहा बाकी ना 20 वाक्य तुम्हारे एज अ होमवर्क तरीके करवाना है तो मित्रों आज सेशन के अंदर तुमने जे एसर्विस सेंटेंस विधान वाक्य विषय पर जे चर्चा करी है तुमने समझ पड़ी हसे बार-बार वीडियो जोजो प्रयत्न करसो 100% आवशे अब नेक्स्ट सेशन के अंदर आपको जे त्रीजो सेशन आवशे ऐसे संधि अंदर आपने इंट्रोगेटिव जे सेंटेंसेस के नो अभ्यास कर चुके हैं जे प्रश्न वाक्यों से जे उल्लेख प्रश्न देने का इशू ये आपने नेक्स्ट सेशन में देखो त्यां सुधी बता मित्रों ने मरा जय श्री कृष्ण आप जो मित्रों बाय बाय